બધા વિદ્યાર્થી ભાઈ બહેનો રસ્તામાં ક્યારેક બીજે બીજે ક્લાસમાં ચર્ચા થતી હોય ત્યારે તમને લોકોને કોઈક પ્રશ્નો હોતા હોય છે, તો આજે આપણી પાસે થોડો સમય છે તો ચાલો થોડાક પ્રશ્નો આપણે સમજીએ. બોલો મીનાક્ષીબેન, તમે શરૂઆત કરો. સર, હું સ્ટુડન્ટ છું તો મારે ટેકનોલોજીનો શું કઈ રીતના ઉપયોગ કરવો જોઈએ? સરસ. આ પ્રશ્ન તમારામાંથી બીજા બહેનોને બી હશે, ભાઈઓને બી હશે, તો સ્વાભાવિકપણે બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે આપણે સૌ જાણીએ છીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારથી આવિષ્કાર થયો છે ત્યારે માનવ જાતે એટલા માટે એનો સુધારે સદુપયોગ કર્યો છે કારણ કે જીવન એમાંથી સિમ્પ્લિફાઈડ થાય. જીવનના જે કોયડાઓ પ્રશ્નો હોય, દાખલા તરીકે તમે વિચાર કરો કે ઘણા બધા રોગોમાંથી આપણે અત્યારે બહાર નીકળી શક્યા છીએ, ઘણી બધી દવાઓ આપણે શોધી લીધી, ઘણી બધી હાડમાળીઓમાંથી આપણે નીકળી ગયા, અને ઘણું બધું કોમ્યુનિકેશનથી માંડીને આપણી જીવન જરૂરી ઘણી ચીજોમાં આમૂલ પરિવર્તન આવી ગયું કારણ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીએ કામ કર્યું અને એ અવિરતપણે કામ ચાલુ છે. અને છેલ્લા 200 વર્ષમાં માનવ જાતે એમાં હરણફાર ભળી છે, એમ બી કે અમુક વાંધો નથી, એટલે આપણે એના સાક્ષી છીએ. પણ સાથે એક સમજો, હું તમને સ્ટુડન્ટ તરીકે એમ કહું કે વિજ્ઞાન છે એ માત્ર એમ કે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો નહીં, પણ એને ઉપયોગને જો વધારે ઇફેક્ટિવ બનાવવો હોય તો એને સમજાવો. આજે જે કંઈ પડકારો છે, જે કંઈ પ્રશ્નો છે, એમાં વિજ્ઞાન ટેકનોલોજી મદદ કરે છે, પરંતુ આપણે જ્યારે સમજીએ ત્યારે તો એને પહેલાં વિજ્ઞાનને સરખું સમજો, જે રોજબરોજના જીવનના વિજ્ઞાનથી શરૂઆત કરો, જે સમજાય એથી શરૂઆત કરો, અને ધીમે ધીમે ઇનડેપ્થ જેટલું સમજાય એટલું ટ્રાય કરો. અને બીજી વાત એ છે કે જે કંઈ ટેકનોલોજી બને છે વિજ્ઞાનમાંથી બનતી હોય છે, તો વિજ્ઞાન સમજીએ તો ટેકનોલોજી સમજાય, અને ટેકનોલોજીને સમજીએ એટલે ટેકનોલોજીના ઉપયોગને આપણે સમજીએ. ક્યારેક આપણે વિવેક બી કરવો પડે છે, કારણ કે દાખલા તરીકે એક દાખલો તમને કહું કે જંતુનાશકો વાપરવાની ટેકનોલોજી આવી કે ભાઈ આટલી જીવાત રોગો પડે છે તો જંતુનાશકો શોધે, પણ આપણે પછી એને આડેધડ ઉપયોગ કર્યો તો એનાથી પ્રદૂષણ થઈ ગયું. આપણી પાસે વ્હીકલ આવી ગયા કે ડીઝલ એન્જિન આવી ગયા, પેટ્રોલ આવી ગયા, પણ આપણે જોઈએ છીએ કે પછી એની પર આપણે વધારે આધારિત થઈ ગયા તો હવાનું પ્રદૂષણ થઈ ગયું. તો દરેક જગ્યાએ ટેકનોલોજીનો વિવેક ઉપયોગ તો લાવવો પડશે. આ તો મેં તમને સ્થૂળ દાખલા આપે એવા દરેક જગ્યાએ હશે. હવે તમારા માટે સ્ટુડન્ટ તરીકે ટેકનોલોજી ક્યાં આવે, તો કે ઓડિયો વિઝ્યુઅલ એઇડ આવ્યા, તમારી પાસે વેબ સોર્સ આવી ગયા, ઇન્ટરનેટ ફેસિલિટી આવી ગઈ, મોબાઈલ ટેબ્લેટ બધા આવી ગયા. આ બધાનો ઉપયોગ તમારે સરસ કરવો જોઈએ, કંઈ ખરાબી નથી. એની અંદર ઘણું બધું નોલેજ છે, પણ એ સવાલ એ છે કે તમે એને કેવી રીતે ઉપયોગ કરશો, કેવી રીતે સર્ચ કરશો, અને પછી એનો ઉપયોગ થઈ ગયા પછી એને પાછા બીજા વિકલ્પને પણ પાછા ધ્યાન, પછી એમાં ને એમાં રહ્યાથી જ્ઞાનવાળી વાત પતી ગઈ, પછી બીજું બધું ઘણું બધું મનોરંજનવાળું ભાગ પણ છે, તો આપણે એમાં સમય જતો રહેશે તો પછી આપણે મૂળ ભણવાનું કામ સાઈડમાં રહેશે. તો આપણે એનો વિવેક કરવો પડશે કે ભાઈ કઈ જગ્યાએ કેટલો ઉપયોગ કરવો. અને સાથે સાથે તમારે ભણવાનું છે ત્યારે ટેકનોલોજી તો ખરી, પણ અન્ય સોર્સો મેન્યુઅલ સોર્સીસ બધા છે, આપણને જે ટીચરો છે કે આપણી લાઇબ્રેરી છે, એ બધાનો પણ સદુપયોગ કરવો જોઈએ અને એમાંથી તમે આ શીખવું જોઈએ. પણ આ વાત સાચી છે કે તમારી પાસે વિવેક આવશે તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો હિતાવહ ચોક્કસ થશે. બોલો જરૂર. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આપણે જે છે એમાં ચોક્કસ જવાય, અને વિદ્યાર્થીઓને એ એસ્પિરેશન પણ હોય છે, એમ તને કેટલા એસ્પિરન્ટ હોય કે ભાઈ મારે ક્લાસ 1-2 અધિકારી થવું છે, કોઈકને યુપીએસસી થવું હોય, બની શકાય, ચોક્કસ થઈ શકે. પણ સ્પર્ધાત્મક પરીક્ષાની મને એવું લાગે છે કે તમારે બહુ સમયે રહેતે તૈયારી કરવી જોઈએ. હવે તને અત્યારે FY માં યાદ આવ્યું હોય તો સારું કહેવાય કે સમય રહેતે તૈયારી કરો. તમારું એનામાં તમે જે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય ને એનું ડિફિકલ્ટી લેવલ પહેલાં સમજી લે, તો એને ક્રેક કરી શકશો. અને બીજું, દરેકનો સિલેબસ હોય છે, મેળવી લો, સિલેબસ મેળવી લો, પછી એના માટે કન્ટેન્ટ હોય છે, એને વાંચવાના સાધનો મેળવી લો. આ બધું કર્યા પછી તમારી આખી 3 વર્ષનો જે સમય છે એને પ્લાન કરો. ભાઈ આને આ 3 વર્ષ દરમિયાન મારે આ સિલેબસ, કારણ કે 3 વર્ષ પછી તમે એક્ઝામ દઈ શકશો, એ દરમિયાન તમારી પ્રિપેરેશન ચાલુ રહેવી પડે, તમારી રજાનો ઉપયોગ થાય, તમારો વેકેશનનો ઉપયોગ થઈ જાય, તમને અહીંયા જે શિક્ષકો એનું માર્ગદર્શન, લાઇબ્રેરીનો ઉપયોગ થઈ જાય, બધું જ તમારે જે કંઈ વધારાનો ટાઈમ છે એમાં પ્લાન કરી અને એ સમયસર એ બધી વસ્તુઓ અને ફેઝ વાઇઝ તમે એને ટૂંકા ગાળાનો પ્લાન કરી અને આવો લાંબા ગાળાનો હેતુ સિદ્ધ કરી શકો, તો તમે વર્ષ વાઇઝ ભાઈ આટલા સિલેબસમાં આ વર્ષમાં પછી બીજા આટલા બીજા વર્ષમાં એમ કરીને
તમે ક્રમશઃ વાંચતા, નિયમિત પેપર રીડિંગ કરો, નિયમિત નવી નવી જે ચીજો આવી રહી હોય એનું અધ્યયન કરતા રહો. હું તો એમ કહું કે સમાચારોના સંપર્કમાં રહો, સમાચાર પત્રોના સંપર્કમાં રહો, વધી જતો તો યુટ્યુબમાં કોઈ કોઈ ટોક આવતી એ બી સમજો. અને અત્યારે તો ઘણી બધી એવી ચેનલ આવી ગઈ કે જેમાં ખરેખર શાસ્ત્રીય નોલેજ પીરસાય છે. તો આ બધું જ તમારી તૈયારી હશે તો 3 વર્ષની અંદર તમારી પાસે એક કોમ્પિટન્સી આવશે કે તમે સ્પર્ધામાં ટકી શકો. તો મને એમ લાગે છે કે શક્ય છે, યુ કેન ટ્રાય. અને બીજું, તમે પરીક્ષામાં જવાના છો, તૈયારી કરશો, સમજશો તો એ ફાયદાકારક જ છે. અને પછી કદાચ પરીક્ષામાં જે થવાનું હોય થાય, પણ એ નોલેજ તમને અહીં સમજણા એ જીવનમાં ખૂબ કામ આવશે. ઓકે બેન, વિકસવાની બેન વાત છે. એ તો જીવનની અંદર જીવન છે, એનું છે તો એનો વિકાસ થાય એ જ એની ફળશ્રુતિ હોઈ શકે. આપણો દેશ છે તેનો વિકાસ થાય એ જરૂરી છે. એમ આપણે સૌ જાણીએ છીએ કે પેલું બીજ વાવો છો અને મોટું ઝાડ થાય છે, એ વિકાસ જ છે. આપણે નાનાથી મોટા થયા તો આપણે વિકસ્યા છીએ. આપણો માનસિક વિકાસ થયો છે, શારીરિક વિકાસ થયો છે, ખ્યાલ આવે. આપણે બધા સ્તરે આપણે વિકસતા રહ્યા છીએ. તો વિકાસ એટલા માટે જરૂરી છે કે જીવન પરિવર્તનશીલ છે. જીવનની અંદર તમારી પાસે પરિવર્તન હોવાથી નવું નવું આવશે. અને કુદરત પણ પરિવર્તન, કુદરતમાં પણ થતું જ હોય છે. ત્યારે આ પરિવર્તન સાથે આપણે તાલમેલ કરવો જરૂરી છે. અને જે પરિવર્તન સાથે તાલમેલ કરવાની પ્રક્રિયા જ વિકાસ છે. આપણે જીવનની અંદર જ્યારે તમે કંઈક મેળવવા માગશો તો તમને કોઈક સમસ્યા પણ સામે આવશે. આ જીવનની અંદર પણ તમે જો કે સમાજને દેશને પણ સમયાંતરે જુદા જુદા પડકારો સમસ્યાનો સામનો કરવો પડે છે. એ સમસ્યાઓનો ઉકેલ કાઢવાની પ્રોસેસમાં આપણે આપણી સજ્જતા વધારવી એ વિકાસ છે. મતલબ કે આપણે શારીરિક રીતે વિકસવાનું છે, આપણે ભાવનાત્મક રીતે પણ વિકસવાનું છે, અને આપણે આપણી સ્કિલ જે કહે છે એ પણ આપણી એવી રીતે બળવત્તર થતી રહેવી પડે. અને એ શક્ય છે કે આપણે પ્રયાસ કરીએ તો આપણામાં એ ક્રાંતિ આવે. તો તમે વિકાસ કરવો જરૂરી છે. વિકસવા માટે આપણે લોકો એવા વાતાવરણમાં પણ રહેવું જરૂરી છે. એટલા માટે જ આપણે ભણવા માટે આવ્યા છીએ કે આપણને વધારે મોકો મળે વિકસવાનો, સમજવાનો. આપણી પાસે શિક્ષકો હોય, આપણી પાસે લાઇબ્રેરી હોય, ને આપણી પાસે અનેક તકો હોય છે. જે કાર્યક્રમો એ પણ તક હોય છે. આપણા પ્રવાસ, શિબિર, બધા તક હોય છે. આ બધાને આપણે એક તક તરીકે લઈ અને આપણા વિકાસ માટે એને યોજીએ. જે કંઈ કાર્યક્રમો ગયા એનો સરસ અહેવાલ લખીએ, એ પણ એક ભાગ છે. અને આપણને જે ગમતી એવી પ્રવૃત્તિમાં રત રહીએ, કોઈ ક્રિએટિવ કામો પણ સામેલ થઈએ તો. અને આપણે ત્યાં તો બધી જ તકો છે. વંચિત વિસ્તાર અભ્યાસ શિબિરમાં જઈને તમે સમાજના પ્રશ્નોને સમજો છો, છેલ્લા માણસની હુંતી છે, એ બી આપણા વિકાસનો જ ભાગ છે. જેથી કરીને ભવિષ્યમાં આપણે કયો વ્યવહાર કરવો એનું માર્ગદર્શન મળે. તો આ રીતે બેન તમારે ટ્રાય કરવો જોઈએ. અને ઉપયોગી વાત તમે કરી.